مجھے مارو دیگو دنے اے امو مجھے مارو مانے تو دنے با وہ مائی اے مارو دیگو دنی رے 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 મારી મનસાગીરી મોબાઈલની વાત કરું બાપ બરોબર 5 વર્ષની ઉંમર ભોરા ભાવનો ભૂ ખાતા પિતા એક જ નામ તુહી મોમાય તુહી મોમાય સાહેબ પહેલાનો સમય એવો હતો કે અમારી સમાજની અંદરમાં અબોધ માણા બહુ ભણતર નહીં એટલે માતાનો ભૂવો કહી દે કે રાત તો રાત ને દિવસ તો દિવસ આજની તારીખે અમારા ઘેડના પંથકની માલિકો જેથી વરરાજો માંડવા હેઠે આવીને બાપ અને મારી મોમાઈનો જેથી હુકમ થાય ને ભૂવો જેથી વધાવવાની માલિકો જાહેર જોઈને હુકમ આપે ને તેથી આજની તારીખે અમારી સમાજનો વરાજો બાપ માંડવા હેઠે એનો માંડવ પડે બાપ જેથી મારી મોમાઈ નો હુકમ ના થયો માંડવ ન પડે પછી બાપો બાપો મોમાઈ બોલો કેવી 500 પાદર 500 સીમાડા એ ગાંવ ગામ ના કેડે પડ્યા હોય પણ વિશ્વાસ કેવો ઘણી આશો ની નવરાત્રી આવે એટલે પાંચ વર્ષના દીકરાથી માંડીને હાઠ વર્ષના ડોહા લગીને પારણાની માલિક પર જીવ ના હોય તો એ પગપાળા કરી અને બરેજ મારી માતાનો મઢી ત્યાં પૂજ કરવા માટે થઈ અને 500 ગાંવથી પગપાળા કરતા કરતા એ રબારીના દીકરા હોકારો દેતા દેતા મારી મોમાઈના નામનો હોકારો સરજુ બોલતા બોલતા બાપ મારી મોમાઈના દર્શન કરવા આવે પણ આ જગતના ચોકની માલિક કોર કોઈ જોવાય આવે કોઈ જાણવાય આવે હા મોમાઈ હા બેટી હોય તો બોલી જે મારી થળામાં બેટીના પ્રમાણ નહીતર આ જગતના ચોકમાં તને કોઈ તાજો નહીં કરે હોય તો બોલ છે બાપ અને અમેર ભગત ને બરોબર 15 વર્ષની ઉંમર અને બાપ 20 વર્ષના વારણા વ્યા ગયા અમીર ભગત ના ભાઈ એમ કહેવાય છે કે વિક્રમ માતા ને ઘેર શેર માટીની ખોટ રોજ હાંજ પડે અમીર ભગત દુપેડું ફેરાવે એમાં ભાભી ને વોશ માં આવ્યું ભગત આ 5 વર્ષના હતા તેથી આજના દુપેડું ફેરાવો ત્યારે 20 વર્ષના વારણા વ્યા ગયા ભાઈ આ થળામાં ધરમ છે કે નથી એ 20 વર્ષના વ્યા વારણા વ્યા ગયા બાપ અમે વાંચ્યા મેળું નથી ખબાતું બાપ અને જો તે તારી મોબાઈલ નું ધુપેલ્યું ફેરાવ્યું હોય તો તારી મોબાઈલ ને કે ભાઈ નું ખોડું સુનો છે અમીર ભગત વાતું કરે સુખીઓ બાયો તો છોડવો તેમાં દુખીઓ નીકળો ફાલ આતો કરંદે લખાણી હોય રાત મારી દેવી ને કેમ દેવો મારે દોસ્ત એ ભાભી સુખ્યો વાયવો તો છોડવો એમાં દુખડા ઉગ્યા ફાલ પણ કરમે લખાલી રાત હોય બાપ મારી દેવી નો હોતો હોય તો ભગવાન ના હાથ ની વાત છે પણ જા મને ભેળું મારું છે બાપ
كاتلاني مالي كور موماي بيتيش كني آتي أنجد تياغ كروش أبي تو كاتلاني مالي كور تي جيرا موماي جواب كرن با اے ماري بريتي باركا جدي بولي بيتي تھا كي وہ تھلا با بيتوش بولو موماي بولو جدي أنجد سن موٹا ما نخائي تيا ہو دي جن نخائي ني باب نكدا مري شاو نكو ماري موماي اوپر تي ورش ورش حد كوا Come on.
સતીશ કથા કસ ભાભી ને ભાઈ એમ કહેવાય છે કે ખોરો પાથરી ઉભા રહી અને મજુમાંથી હોખ નાદ થયો લગાડાની ઘાય વાગવા માંડી ઝાલરના ઝનકાર થવા માંડ્યા અને ભૂવાવના પડીની માલિકો ખડખડ ખડખડ રૂવાડા ખડા થઈ ગયા અને હોકારો માર્યો ખમા ખમા એ હું બરેતી બારકા બોલું એમ કરીને પાણીની અંજલી પાઈ અને જા સાંભળ આજથી દિવસ ગણજે નવ મહિના ને તેરમી રાતે ચોકતા હપન મોર જેવો દીકરો અને કાં તો ભાઈ ને દીકરી આવે ને કાં ભાઈ ને દીકરો આવે બાકી હાથી ઘોડો ન હોય પણ જા કાન ની માલિકો કુંડલ વિધેલા હોય કાનમાં કુંડલ વિધેલા હોય ભાલ ચક્ર ટીલક પડે અને જમણા હાથની માલિકો હંખ જેવો લાખો આવે ને તો પાંચ કે મોમાય મેં દીકરો દીધો તો પછી ખલાસ હા મોમાય હા
એટલે કડજગ કારો કેર એ માનવતી પર ખાય અને જેના વડવા જેના બાપ દાદા જે ધર્મ પૂજી ગયા છે બાપ એ આજની ઘડીએ એ ધર્મ યાદ છે બાપુ મોબાઈલના સાહિત્યની હું વાતો કરું દીકરી હિરલ નું મામેરું બાપ મારી મોમાયપુર આવી તે પણ કેવું સોના અને ચાંદી ની મોર એ સમય ની માલિકા હવા કિલો હોયનું એની મેલી જગતની માલિક કેવી દેવી ની કમાય જો કોઈ વડવે તને મન કર્મ વચન થી પૂજ્યો મારી વહી મી મારો ધીંગો ધણી મારો લખડાનો લાકડી મારા બાપની દેવી દેવીના મંડાળ મંડાળા હોય એને સુખ તાણે સમરો આગળ કોઈ દુખી આવે તો એનું દુઃખ ટાળજો બાપ કારણ કે જેથી બધાય માંથી ઘેરાઈ જાય બધા ના દરવાજા બંધ થાય તેથી દુખ્યો માણસ છે ને બાપ ભુવાનું પગથિયું ચડે અને એના દુઃખ ઉપર જો તમે ડામ દો ને બાપ એ દેવગતિ નો ધર્મ નહીં ભાઈ જેના જગત ની માલિક કરવાના વેરી થઈ જાય જેનું કાકા ખૂટી જાય જેનું કુટુંબ ખૂટી અઘોરી વન માલ મારો હીરિયો અઘોરી વન માલ મારો હીરિયો મો ભાઈ રમવા એ મારી મચ્છા કરી રમવા મહિરમવા આવે મહિસાગર દેવી મહિરમવા આવે
سُخُ دُخُ نُو بھاگِيو مَنْتِتِي نِي جوا جوا مَنَا رَبَارِ نَا نَاتِمَا مَنَا هَمِرُ بَغِتِ نَا كَمْ كَنَا اے مَنِي يَوِي نَا يَادْرَشْتِ نِي آجَغِتِ نِي مَلِي بَارَا كِزَ وَيِ نَا دُبُلُو نِي پَڑْوَا دِتِي نِي اے آتن وِنُورَ وارب وارب بولو ماما تکی دے جگیا بھو